हेलो विद्यार्थी मित्रों, नमस्कार, गुड मॉर्निंग। आज आप धोरण 9 में गुजराती सब्जेक्ट में परोपकारी मनुष्यों सेकंड लेसन नो अभ्यास करीशु। तो परोपकारी मनुष्यों, परोपकारी मतलब बीजाना ऊपर उपकार करवो। ते अवा लोको समाज में होय छे कि पोताना स्वार्थ माटे बीजाने नुकसान जाए तो पण ते विचारता नथी, अने समाजना बीजा घणा लोको एवा पण होय छे कि पोते गमे तेवी मुश्किलीमां होय तो पण बीजाने मदद करे छे। तो आवो ज एक लेसन छे परोपकारी मनुष्यो, एनो अभ्यास आपणे आजे करवानो छे। परोपकारी मनुष्यो पाठना लेखक छे विद्याबेन रमणभाई नीलकंठ। तेमने फोरम गृहदीपिका, नारीकुंज, ज्ञानसुधा लेख संग्रहो आप्या छे। प्रोफेसर घोड़ो केशव कर्वे एमनु चरित्र छे। सुधा हसीनी हिंदुस्तान में स्त्रीओनु सामाजिक स्थान ए एमना अनुवादो छे। हवे आ परोपकारी मनुष्य पाठनो प्रकार छे हास्य निबंध। तो जेम आपणा जीवन में आपणे संपूर्ण तंदुरस्त रहेवा माटे संपूर्ण आहार लईए छीए, योग करीए छीए, कसरतो करीए छीए, तेवी ज रीते हास्यनुं पण आपणा जीवन में खूब ज महत्वनुं स्थान छे। हास्यथी आपणे आपणा घणा दुःख दर्दो दूर करी शकीए छीए। एना माटे हास्य थेरापी चाले छे, हास्य क्लबो चाले छे। तो हास्य ए आपणा जीवन में खूब ज जरूरी छे। एवो ज एक आ हास्य निबंध छे कि समाज में वणमागी सलाह आपनार लोकोनो तोटो नथी, अने एना कारणे दर्दीनुं के दर्दनुं जे थवानुं होय ए थाय, परंतु पोते बतावेलो मार्ग ज श्रेष्ठ छे, उत्तम छे, अने एना कारणे आंधळुं अनुकरण करनार लोकोने शुं नुकसान जाय छे एनो आ पाठમાં વર્ણન કરવામાં આવ્યું છે। ટૂંકમાં ગુજરાતી ભાષામાં એક પ્રચલિત જાણીતી ઉક્તિ છે કે સલાહ આપવી બધાને ગમે છે પણ લેવી કોઈને ગમતી નથી, અને આ વણમાગી સલાહો આપનારને કારણે જે નુકસાન જાય છે વ્યક્તિને એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આપણે આવી જ એક હાસ્ય વાર્તા હું તમને કહીશ કે એક પંજાબી કુટુંબ હોય છે, અને એક ગુરુ રોજ એમને ત્યાં ભિક્ષા માંગવા માટે બધે આવતા હોય છે। હવે એક દિવસ આ ગુરુ ભિક્ષા માટે આવે છે, એટલે પેલો કહે છે કે ભાઈ આજે મારી પાસે તમને આપવાનું કંઈ છે નહીં, આજે હું આ મારો પુત્ર છે એ તમને હું ભિક્ષામાં આપી દઉં છું। એટલે ગુરુ વિચાર કરે છે કે પુત્રને ભિક્ષામાં આપી દે છે, એટલે ગુરુ પછી કહે છે કે સારું ચાલો ને કંઈ વાંધો નહીં, એમ કે એના પુત્રને ભિક્ષાનો સ્વીકાર કરે છે। એટલે પેલા કહે છે કે ભાઈ મારા પુત્રને તો રોજ 250 લોટની રોટલી જોઈશે। એટલે ગુરુ કહે છે કે વાંધો નહીં ભાઈ, હું 2-3 ઘર વધારે માંગી લઈશ। એમ કરી એ પોતાના આશ્રમમાં એને લઈ જાય છે। હવે 250 લોટની રોટલી રોજ ખાતો હતો એટલે એનું નામ પાડ્યું હતું અઢીઓ। હવે એને આશ્રમમાં લઈ જાય છે, આશ્રમમાં ગુરુનું કામ કરે અને ત્યાં રહેતો હતો। હવે 11 આવે છે એટલે આગલે દિવસે દસમના દિવસે ગુરુ અઢિયાને બોલાવે છે અને કહે છે કે ભાઈ આવતીકાલે 11 છે એટલે આપણા આશ્રમમાં કંઈ જમવાનું બનશે નહીં। એટલે અડીઓ કહે છે કે ભાઈ ના ભાઈ, મારે જમવા વગર તો ચાલશે નહીં, આપણે ભૂખ્યા રહી શકીશું નહીં। તો ગુરુ એને સમજાવે છે કે ભાઈ આપણા આશ્રમમાં જમવાનું નહીં બને તો તું ક્યાંથી ખાઈશ,
તો કહે છે કે ભાઈ હું મારી મને તમે સીધું આપી દેજો, હું મારી જાતે આશ્રમની બહાર જમવાનું બનાવીને જમી લઈશ. ગુરુ કહે છે સારું ભાઈ, તારી જેવી ઈચ્છા. એટલે અગિયારસના દિવસે જાય છે અને સીધું લઈને પોતાનું રસોઈ બધી બનાવે છે. પણ ગુરુએ એને કીધું હતું કે ભાઈ તું રસોઈ બનાવું એટલે પહેલાં તારે ઠાકોરજીને ધરાવી દેવાની. એટલે અડિયો કહે છે સારું ભાઈ ધરાવી દઈશ. અડિયો તો રસોઈ સરસ બનાવે છે, કપડું ઢાંકી અને ઠાકોરજીને ધરાવે છે. એટલે ઠાકોરજી ભગવાન શ્રી રામ વિચારે છે કે ભાઈ આજે તો મારે ચોક્કસ જમવા માટે જવું જ પડશે. એમ વિચારી રામ સીતા બેઠેલા હોય છે અને રામ ત્યાંથી અચાનક ઊભા થઈ અને અઢિયાએ જે પ્રેમથી જે થાળ ધરાવ્યો હતો ત્યાં આવે છે અને રસોઈ ખાય છે, જમી લે છે, થાળ જમી લે છે. એટલે અડિયો વિચારે છે આ તો બધું ખાઈ ગયો મારું, એમ કે પહેલાં કીધું હોત તો હું બે જણની રસોઈ બનાવત. કંઈ વાંધો નહીં, અડિયો ભૂખ્યો રહે છે. બીજે દિવસે ગુરુને કહે છે કે ભાઈ મારી રસોઈ તો ઠાકોરજી ખાઈ ગયા, એમ કે. એટલે ગુરુને પણ કંઈ એવું સમજાતું નથી કે આ શું કહેવા માગે છે ને, એમ કે એનો કોઈ મિત્ર આવી ગયો હશે. હવે એમ કરતાં કરતાં બીજી અગિયારસ આવે છે. હવે બીજી અગિયારસના દિવસે દસમના દિવસે ગુરુજી અઢિયાને બોલાવે છે કે ભાઈ આપણે અગિયારસના દિવસે જમવાનું બનતું નથી તો તું તારી જાતે બનાવીને ખાઈ લે છે. એટલે અડિયો કે છે આજ આ વખતે મારે 2.5 શેર નહીં પણ 5 શેર જોઈશે, કારણ કે પેલો તમારો ઠાકોર ખાવા માટે આવે છે. એટલે કે છે ભાઈ તારે જે જોઈતું હોય તું તારે લઈ જા. એમ કરી એને 5 શેર લોટ, દૂધ, શાકભાજી જે પણ જોઈતું હતું એ બધું અઢિયાને ગુરુજી આપી દે છે. રસોઈ બનાવે છે, ફરી પાછું થાળ ધરાવે છે, ઠાકોરજીને બોલાવે છે કે હે મારા ગુરુના ઠાકોર તમે જમવા માટે આવો. એટલે સીતાજી રામને કહે છે કે ભાઈ તમે એકલા ક્યાં જાઓ છો, એમ કે મને પણ સાથે લઈ જાઓ. તો તારે સાથે આવવું હોય તો મને વાંધો નથી, પણ તારે ત્યાં જ આવી અને કંઈ બોલવાનું નહીં. એમ સીતા અને રામ બંને જાય છે. ત્યાં જઈ અઢિયાએ જે ભોજન ધરાવ્યું હતું, થાળ ધરાવ્યો હતો એ બંને ખાઈ લે છે. એટલે અડિયો કહે છે કે ભાઈ તમારા લગ્ન થયેલા છે તો તમારે મને કહેવું જોઈએ ને, તો હું ત્રણ જણની રસોઈ બનાવત, એમ કે. પણ રામ સીતા તો ભોજન પ્રેમથી આરોગે છે. આમ કરતાં કરતાં ત્રીજી અગિયારસ આવે છે. ત્રીજી અગિયારસે અડિયો કહે છે કે ભાઈ આ વખતે મને 7.5 શેર જોઈશે. ગુરુ કહે છે કે આના મિત્રો કંઈક વધી ગયા છે એટલે આ વધારે સીધું મારી પાસે માંગી રહ્યો છે. એટલે કહે છે કે ભાઈ તારે જે જોઈતું હોય તો લઈ જા. અડિયો 7.5 શેરનો રોટલી બધું ભોજન બનાવે છે, પાછો ફરી થાળ ધરાવે છે. એટલે આ વખતે રામ સીતા નીકળે છે અને લક્ષ્મણ કહે છે ભાઈ હું વનમાં તમારી સાથે લાકડા લાવીને કામ કરીને થાકી ગયો અને તમે એકલા એકલા જમવા જાઓ છો, એમ કે મને પણ સાથે લેતા જાઓ. એટલે રામ કહે છે લક્ષ્મણ તારું મગજ બહુ ગરમ છે અને આ મારો જે ભક્ત છે એ ગમે એમ બોલી નાખે એવો છે, જો તારે આવવું હોય તો ત્યારે ત્યાં ચૂપચાપ બેસી અને ખાઈ લેવાનું. આમ રામ સીતા લક્ષ્મણ ત્રણેય ત્યાં જાય છે અને અડિયાએ જે ધરાવેલું ભોજન હતું એ પ્રેમથી જમી લે છે. એટલે અડિયો તો આજે પણ ભૂખ્યો રહે છે, ત્રણ જણનું બનાવ્યું હતું, ત્રણ જણ આવીને જમી લે છે. આમ આ 11 પણ અડિયો શું થાય છે, ભૂખ્યો રહે છે. હવે ચોથી 11 આવે છે અને અડિયો કહે છે કે આજે તો મારે 12.5 શેર પૂરો લોટ જોઈશે, 4 જણ છે. એટલે ગુરુ કહે છે કે ભાઈ તારે જે જોઈતું હોય લઈ જા ભાઈ, આને મિત્રો કંઈક વધી ગયા છે. ગુરુને કંઈ સમજાતું નથી. આમ 12.5 શેર લોટ જાય લઈને જાય છે.
હવે એ જે સીધું છે આ વખતે અડીયો એવું કરે છે કે સીધું ને સીધું જ બધું લોટ શાકભાજી દૂધ બધું જ ત્યાં મૂકી દે છે અને કકડો ઢાંકી દે છે. ખોલે છે તે કે ભાઈ આજે હું રસોઈ બનાવવાનો નથી. લક્ષ્મણને કહે છે, હવે આ ચોથી વાર હનુમાનજી પણ સાથે આવ્યા હોય છે, કે હનુમાનજી કહે છે કે ભાઈ તમે ત્રણ જાઓ છો, મને કેમ નથી લઈ જતા. એટલે આ વખતે હનુમાનજી પણ આવ્યા હોય છે. એટલે અડીયો કહે છે કે આજે હું રસોઈ બનાવવાનો નથી. તમે હનુમાનજીને કહે છે તમે ચૂલો સળગાવો ફૂંકો, લક્ષ્મણને કહે છે તમે લાકડા લેવા જાઓ, અને સીતાજીને કહે છે કે તમે રસોઈ બનાવો. રામ બધું આ જોઈ રહે છે અને હું તો આ ઝાડ નીચે બેઠો બેઠો તમારે રસોઈ બનાવો એની રાહ જોઉં છું. આમ લક્ષ્મણ હનુમાનજી અને સીતાજી બધા મળી અને રસોઈ બનાવે છે અને રસોઈ તૈયાર થાય છે. એટલે અડીયો કહે છે કે મને આ ઝાડ નીચે તમારે રસોઈ આપી દેવાની. એટલે ભગવાન શ્રી રામ કહે છે ભાઈ મારો પણ એક ઠાકોર છે, મારે એને રસોઈ પહેલાં ધરાવવી પડે. હવે ભગવાન શ્રી રામના ઠાકોર એટલે કોણ? શિવજી. શિવજીનું તો આખું સૈન્ય આવે છે અને બધી રસોઈ ખાઈ જાય છે. પણ સીતા માતા અડિયાને પ્રેમથી પોતાના હાથથી જમાડે છે અને કહે છે, પછી શ્રી રામ કહે છે કે ભાઈ તારે જે માંગવું હોય તે તું માંગી લે. પણ અડિયો કહે છે કે ના, હું મારા ગુરુજીને બોલાવી લાવું તમારા દર્શન માટે એમ કે. એટલે એ દોડતો દોડતો પોતાના ગુરુજીને બોલાવી લાવે છે અને કહે છે કે ચાલો એમ કે આપણા ઠાકોરજીના દર્શન કરવા. ગુરુને કાંઈ સમજાવતું નથી. ગુરુજી દોડતા દોડતા આવે છે અને કહે છે અને જુએ છે તો એ તો આશ્ચર્ય થઈ જાય છે. તો પહેલાં સૌ પ્રથમ એના શિષ્ય અડિયાને પગે લાગે છે અને પછી શ્રી રામને સીતાને શિવગણને બધાને પગે લાગે છે. આમ અહીંયા હાસ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. એવો જ આપણો પાઠ છે પરોપકારી મનુષ્યો, કે સમાજમાં વણમાગી સલાહ લેવાને કારણે આ પાઠમાં જે મુશ્કેલીઓ સર્જાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. કે સમાજમાં વણમાગી સલાહ આપનારનો તોટો નથી. સલાહ આપવી બધાને ગમે છે, લેવી કોઈને ગમતી નથી. આમ આ પાઠમાં આંજણી થઈ હોય છે લેખકને અને એ આંજણી એમને એવું થાય છે કે એક બે દિવસ થશે અને આ આંજણી મારી મટી જશે, એમાં કંઈ ભારે દર્દ છે નહીં. પણ આંજણી એ તો ખૂબ જ હેરાન કરવા માંડ્યું એટલે એ પોતાના કુટુંબના ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટરને કહે છે કે ભાઈ મને આંજણી થઈ છે એની કોઈ દવા આપો. એટલે ડૉક્ટરે કીધું આ આંજણીની કોઈ દવા નથી, તમને બીજી આંજણી થાય ત્યારે તમે આવજો, હું તમને દવા આપીશ અને આ આંજણી પાકશે તો એને હું નસ્તરથી ફોડી નાખીશ. હવે લેખક તો ઘરે પાછા આવે છે તો એમના ઘરે એક મિત્ર આવીને બેઠેલા હોય છે, કુટુંબના મિત્ર આવીને બેઠેલા હોય છે. તો કહે છે કે ક્યાં ગયા હતા? તો કહે છે કે હું એમ કે આંજણી થઈ છે એની દવા લેવા માટે ગયો હતો પણ ડૉક્ટરે મને કીધું કે ભાઈ આ આંજણી પાકે ત્યારે આવજો, હું એને નસ્તરથી ફોડી નાખીશ અને બીજી આંજણી થશે તો હું તમને દવા લખી આપીશ. આમ આ પાઠ આપણે આજે આટલે સુધી લઈશું.